નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આવતીકાલે એટલે કે પાંચમી મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે કોલેજ મેદાનમાં સવારમાં દસ કલાકે તેમનો કાર્યક્રમ છે જનસભાને સંબોધશે લગભગ એકસો એકત્રીસ કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે અને સાથે જે લાભાર્થીઓ છે તેમને સરકારની યોજના કે લાભોના લાભ પણ એનાયત કરવામાં આવી આપના આપનાર છે ત્યારે આવતીકાલે જ્યારે મુખ્યપ્રધાન છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લો કે જે રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારના જે રાઠવા જાતિનો જે સળગતો પ્રશ્ન છે છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રશ્ન પેન્ડિંગ છે હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ પ્રશ્નને લઈને ભૂતકાળમાં અનેક બિનપક્ષીય એટલે કે કોંગ્રેસ ભાજપ અને અન્ય પાર્ટીના જે નેતાઓ છે પદાધિકારીઓ છે સંયુક્ત રીતે આંદોલન કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી અને તેને લઈને આ વિસ્તારના અસંખ્ય એવા આદિવાસી ઉમેદવારો છે કે જે લોકોનું સિલેક્શન થઈ ગયું છે નોકરી માટે પરંતુ તેમને નિમણૂક આપવામાં આવતી નથી તેમના જે રાઠવા જાતિના દાખલા છે તેને માન્ય ગણવામાં આવતા નથી ત્યારે આ સમગ્ર મામલે આપણી સાથે આ આદિવાસી એકતામાં જ શું છે આપનું રાટસેના રાટસેનાના જે આગેવાન છે સામાજિક આગેવાન તેમની સાથે વાત કરીશું વિષ્ણુભાઈ તીર સમાચારમાં આપનું સ્વાગત છે શું છે આ પ્રશ્ન આવતીકાલે મુખ્યમંત્રી જ્યારે છોટાઉદેપુર આવી રહ્યા છે ત્યારે આપના તરફથી શું કાર્યક્રમ રહેશે આવતીકાલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવનાર હોય અને આ છોટાઉદેપુર જિલ્લાનો ઘણા વર્ષોથી એક ચાલતો પ્રશ્ન રાઠવા સમુદાયની આદિવાસી ઓળખનો છે છેલ્લા ત્રણથી ચાર વર્ષ જેટલા સમયગાળાથી વિવિધ સરકારી ભરતીઓમાં જે ઉચ્ચ મેરિટ સાથે પાસ થયેલા છે એ ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપ્યા નથી સરકાર જે નવો કાયદો લાવી છે બે હજાર વીસમાં એ કાયદાને કારણે રાઠવા સમુદાય હોય નાયકા સમુદાય હોય તડવી સમુદાય હોય કે ભીલ સમુદાય હોય જેને ઓગણીસો પચાસ પહેલાંના પુરાવાઓ જાતિના દાખલા મેળવવા માટે આપવામાં આપવા પડે છે જે અત્યારે ઉપલબ્ધ નથી અને જેના કારણે ખૂબ જ મોટી આદિવાસી સમુદાયને તકલીફ પડી રહી છે એવા વિવિધ પ્રશ્નોની માંગણીઓ સાથે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અને અમારી માંગણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જો મુખ્યમંત્રી આવતા હોય તો અમારી માંગણી એટલી છે કે જે વર્ષોથી આ અમારો પડતર પ્રશ્ન છે વારંવાર મીટિંગો કરીને અમને માત્ર મૌખિક આશ્વાસનો આપ્યા છે કોનીએ ગોળ લગાડવાનો જે વાત કરી છે એનો અમે જાહેરમાં હવે વિરોધ કરવાના છીએ કારણ કે અમારું જે યુવાધન છે એ આ આશાસ્પદ યુવાનો જ્યારે પરીક્ષાઓ પાસ કરીને જ્યારે એમને જાતિના દાખલાની ખરાઈ કરવાનો વારો આવે છે ત્યારે તનથી ચાર વર્ષ જેટલો લાંબો સમયગાળો થાય છે અને નોકરીના ઓર્ડર મળતા નથી એવી જ રીતે જાતિના દાખલા હવે તમે વિચાર કરો કે ઓગણીસો પચાસ પહેલાંના પુરાવો સરકાર જોડે નથી એ તો અમારા આદિવાસી સમુદાય જોડે ક્યાંથી હોય એટલે આ આને કારણે પણ અમારા જાતિના દેખલા દાખલા અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સંપૂર્ણપણે બંધ હાલતમાં છે એવું કહી શકાય તો પણ ખોટું નથી આવા વિવિધ આદિવાસી સમુદાયના પ્રશ્નો છે અત્યારે શિક્ષિત યુવાન બેરોજગારોમાં ભયંકર આક્રોશની લાગણી જોવા મળે છે ગામે ગામ સરપંચો હોય કે હોદ્દેદારો હોય એમને પણ પ્રજાજનો યુવાનો સવાલ કરી રહ્યા છે કે તમે બધા હોદ્દે હો હોદ્દેદારો છો તો તમે શું સરકારી પાસે અપેક્ષા રાખો છો સરકાર સુધી તમે કેવી વાત પહોંચાડી છીએ એટલે અત્યારે યુવાનોમાં પણ ભારે આક્રોશની લાગણી છે એટલે આવતીકાલે કાલના મુખ્યમંત્રીશ્રીના પ્રોગ્રામનો અમે જાહેર બહિષ્કાર કરવાના છીએ વિષ્ણુભાઈ માત્ર બહિષ્કાર કરવાના છો કે કોઈ વિરોધ પ્રદર્શન પણ કરવાના છો આવતીકાલે અમે અમારી રીતે વ્યૂહાત્મક રીતે અમે મુખ્યમંત્રીશ્રીના વિરોધ માટેના કાર્યક્રમો પણ કરવાના છીએ એ કાળા વાવટા ફરકાવવાનો વિરોધ હોય કે પછી અન્ય સૂચક એવા કાર્યક્રમો કરવાના હોય એ કરીને અમે મુખ્યમંત્રીશ્રીનો અમે વિરોધ કરવાનો પ્રયત્ન કરીશું અને અમારી વાત સરકાર શ્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું વિષ્ણુભાઈ અન્ય એક સવાલ આપને પૂછવા માગીશ કે આજે રાઠવા જાતિનો જે પ્રશ્ન છે નોકરી સમયે રાઠવા જાતિના દાખલાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે નોકરી મેળવતા પહેલાં એ જ વ્યક્તિ રાઠવા જાતિના દાખલા ઉપર અભ્યાસ કરે છે ત્યાં સુધી એને રોકવામાં નથી આવતો અત્યારે પણ જે પ્રમાણે શાળા અને કોલેજોમાં કે અન્ય જે શૈક્ષણિક સંસ્થાઓમાં એમને પ્રવેશ આપવામાં આવે છે ત્યારે એ દાખલો માન્ય ગણવામાં આવે છે એમને આદિવાસી યોજના કે લાભો પણ આપવામાં આવે છે પરંતુ જ્યારે સરકારી નોકરી આપવાની વાત હોય ત્યારે જ તેનું વિશ્લેષણ સમિતિ સમક્ષ હાજર થવાનો વારો કેમ આવે છે અત્યારે એવું કહી શકાય કે તાજેતરમાં જ સરપંચોની જે ચૂંટણી થઈ એમાં તાત્કાલિક આદિજાતિ વિભાગે એક ઠરાવ પસાર કરીને ચૂંટણી પૂરતા આ જે જાતિના દાખલાની ખરાઈનો પ્રશ્ન હતો એ હટાવીને તાત્કાલિક રીતે સરપંચોની ચૂંટણી કરાવી આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ છે કે ધોરણ એકથી લઈને બાર સુધી અને કોલેજ સુધી વિદ્યાર્થી રાઠવા વિદ્યાર્થી આદિવાસી તરીકે પ્રસ્થાપિત થતો હોય એ ચૂંટણી લડતો હોય ત્યારે પણ એ આદિવાસી તરીકે પ્રસ્થાપિત થતો હોય એના બાપને જ્યારે કોઈ સહાય લેવી હોય ત્યારે પણ એ આદિવાસી તરીકે પ્રસ્થાપિત થતો હોય અને જ્યારે એને નોકરી લેવા જવાનું થાય ત્યારે જ્યારે જાતિના દાખલાની વેરિફિકેશન કરવાનું થાય ત્યારે જ એની સામે આ સવાલ ઊભો થાય છે કે તમે આદિવાસી છો કે કેમ કારણ કે બે હજાર અઢારમાં જે સરકાર નવો કાયદો બહાર પાડ્યો અને એના રૂલ્સ બન્યા કારણે ઓગણીસો પચાસ પહેલાના આપવા માટેની જે પડતી મુશ્કેલીઓ છે એના કારણે અત્યારે નોકરી માટે હવે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને પહેલા એવું હતું કે અમુક જ લોકોને આ નડતો હતો પણ આ જે બે હજાર વીસનું ગેજેટ છે એ લગભગ હવે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓને નડવાનું છે કદાચ કોઈને ખ્યાલ ના હોય પરંતુ આવના દિવસોમાં આ છોટાઉદેપુર જિલ્લાના દરેક વ્યક્તિને આ નડતો પ્રશ્ન છે આજ પ્રશ્નને લઈને ભૂતકાળમાં અમે પણ કવર કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના હોદ્દેદારો સાંસદ છે ધારાસભ્ય છે એ પણ આપની સાથે મોરચો માંડીને બેઠા હતા આંદોલનો કર્યા છે સરકારમાં હોવા છતાં તે પોતે આંદોલનમાં સામેલ થાય છે આ પ્રશ્નને લઈને સરકાર સુધી પહોંચે છે તો એવું તો શું કારણ હોઈ શકે કે જેને લઈને સરકાર આ પ્રશ્નને ઉકેલવામાં રસ નથી દાખવતો પ્રશ્નમાં તમે કીધું એમ અગાઉ આપણે સાત બે બે હજાર વીસના રોજ છોટાઉદેપુર જિલ્લો બંધ હોય કે અનેક આંદોલનો કર્યા અને એ આંદોલનો થકી અમારી વાત સરકાર સુધી મજબૂત રીતે પહોંચાડી અને એ વાત અમે સાબિત કરી કે ભાઈ અમ અમારા જ્યાં જે પ્રશ્ન છે અને અમે મૂળ આદિવાસી છીએ અને અમે સાચા છીએ એ વાત અમે સાબિત કરી પરંતુ એના પછી મંત્રીમંડળ બદલાયું અને એના પછી જે નવા કાયદા અને રૂલ્સ બે હજાર વીસમાં અમલમાં આવ્યા એને કારણે વધારે મુશ્કેલી થઈ અને બીજી વાત કે સરકારશ્રીએ અમે તાજેતરમાં જ અમે એલઆરડીનું ચુમ્મોતેર દિવસનું આંદોલન કર્યું કે સરકારશ્રીએ જે પચીસ દસ બે હજાર એકવીસનું નોટિફિકેશન બહાર પાડ્યું અને એનો અમલ કરવા માટે પચીસ એક બે હજાર બાવીસના રોજ નેતા વિપક્ષ તેમજ આદિજાતિ મંત્રીના મંત્રી તેમજ અન્ય સાંસદ આદિજાતિ વિભાગના સાંસદો અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આ નોટિફિકેશનને અમલવારી માટે મંજૂરી પણ આપી તેમ છતાં આજ દિન સુધી એ પચીસ દસ બે હજાર એકવીસના નોટિફિકેશનનો અમલ નથી કરતા એનાથી અમારે કટ ઓફ ડેટ ઓગણીસો ઇઠ્યોતેર હોધી કદાચ મહદઅંશે પ્રશ્નો સોલ્વ થાય અને બીજી વાત કે મને લાગે છે ત્યાં સુધી કે સરકારશ્રીને કદાચ રાઠવા સમુદાયને માત્ર વોટ બેંક પૂરતો ઉપયોગ કરીને વારે ઘડીએ કોનીએ ગોળ લગાડીને આશ્વાસનો આપીને આ વાતને આ મુદ્દાને ચગાવી રાખવામાં કદાચ માનતા હોય અને મારા ધ્યાન પર હું વારંવાર જાઉં છું એટલે મને ખબર છે ત્યાં સુધી જેવી રીતે સત્તા પક્ષે વિપક્ષ અવાજ ઉઠાવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વિપક્ષે એટલે અવાજ ઉઠાવ્યા કરે પરંતુ સત્તાપક્ષના લોકોને પણ આ પ્રશ્ન નડી રહ્યો છે સત્તા પક્ષને માનનારા હોદ્દેદારોને પણ આ પ્રશ્ન નડી રહ્યો છે એમના પણ છોકરાઓને નોકરી નથી મળતી એમના પણ ગામોમાં જાતિના દાખલા માટે તકલીફ પડી રહી છે તો એ લોકો ચૂપ કેમ બીજો એક આપણે ઉલ્લેખ કર્યો તો એ પેલું કયા કમિશનનું છે કે જેનો આ એક પરિપત્ર છે અને તેના આધારે ત્રણ મહિના નિમણૂક આપવા માટેનો આપણે એક ઉલ્લેખ કર્યો તો એ શું છે એ જાણવા માગીશું વિશ્લેષણ સમિતિ અત્યારે જાતિના દાખલાની નોટિસ આપ્યા પછી ખરાઈ સંદર્ભે જે તપાસ કરી રહી છે એ માધુરી પાટીલ જજમેન્ટના આધારે કરી રહી છે માધુરી પાટીલ જજમેન્ટના આધારે એવું કે ત્રણ મહિનામાં તમારે આ તપાસ પૂર્ણ કરવી જોઈએ અથવા આ ઉમેદવારોને તમારે બિન આ ઉમેદવારોને તમારે હંગામી નોકરી આપવાની રહેતી હોય છે બીજું કે માધુરી પાટીલ જજમેન્ટ માધુરી પાટીલ જજમેન્ટ એ મહારાષ્ટ્રનું છે અને એના આધારે અહીંના અહીંના ગુજરાતના આદિવાસી સમુદાયની જે તપાસ કરી રહી છે એ પણ એમ તો વ્યાજબી નથી અને એ જ માધુરી પાટીલ જજમેન્ટમાં કે ભાઈ તમારા રીત રિવાજ પે રહેણી કરની પણ તમારે જોઈને અભ્યા અભ્યાસ કરીને તમારે એ જાતિના દાખલાની વેરિફિકેશન કરવાનું હોય તે પણ વિશ્લેષણ સમિતિ કરતી નથી કેમ કે ત્યાં બેઠા બેઠા ઓફિસોમાં બેઠા બેઠા નોટિસો કાઢે છે એમને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ નથી એટલા માટે આ એક પરિસ્થિતિ આવી રહી છે અને અમારી માંગણી છે કે માધુરી પાટીલ જજમેન્ટમાં જો ત્રણ મહિનામાં શરતી ઓર્ડરનું હોય તો અત્યાર સુધી ત્રણ વર્ષ જેટલો સમયગાળો થયો તેમ છતાં રાઠવા સમુદાયના ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપ્યા કેમ નથી તો આ હતા વિષ્ણુભાઈ રાઠવા રાઠ સેનાના અધ્યક્ષ આમ તો કોંગ્રેસમાં પણ તેઓ હોદ્દો ધરાવે છે પરંતુ અત્યારે તેઓ એક સામાજિક આગેવાન તરીકે આ પ્રશ્નને ઉઠાવી રહ્યા છે આવતીકાલે જ્યારે મુખ્યપ્રધાન છોટાઉદેપુર આવવાના છે ત્યારે તે એમનું કહેવું છે કે વ્યૂહાત્મક રીતે તેમણે ખુલાસો નથી કર્યો કે કઈ રીતે તે વિરોધ કરશે પરંતુ તેમનો જે વ્યૂહ છે તેમની જે વ્યૂહરચના છે વ્યૂહાત્મક રીતે તેઓ મુખ્યપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરશે કારણ કે તેમનો જે સળગતો પ્રશ્ન છે છેલ્લા ત્રણ વર્ષથી તેનો ઉકેલ નથી આવ્યો કોંગ્રેસ ભાજપ સહિતના જે નેતાઓ છે તેઓ પણ આ આંદોલનમાં સામેલ થયા પરંતુ તેનો કોઈ નિરાકરણ ન આવ્યું અને જ્યારે આવતીકાલે મુખ્યપ્રધાન આવતા હોય ત્યારે મુખ્યપ્રધાનનું તેમને સંદેશ છે કે જો તમે અમારા પ્રશ્નનો ઉકેલ લાવી શકતા હોય તો ચોક્કસથી અમારા ત્યાં આપનું સ્વાગત છે પરંતુ જો અમારો ઉકેલ નહીં આવે તો એમના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમનો તેઓ વિરોધ પ્રદર્શન કરશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો